नमस्कार, आપની સાથે હું છું વિદાતા. સમાચારોની શરૂઆત કરી જ્યાં સુરતમાં સાંસદના ફોટો વાયરલ થયા છે. જાહેરમાં માસ્ક વગર તેઓ દેખાયા છે. સાંસદ દર્શનાબહેન જરદોશ માસ્ક વગર જોવા મળ્યા છે. હોળીના પૂજા સમયે ખાસ માસ્ક વગર એમપી દેખાઈ રહ્યા છે. તો સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાયો. ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટીને લઈને ખાસ ગાઈડલાઈન અને જાહેરનામા જે છે તે દિશા નિર્દેશ અનુસાર વર્તવા માટે કહેવામાં આવ્યું હતું અને જે લોકો ભંગ કરશે નિયમોનો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ બીજી તરફ એમપી જ પોતે માસ્ક વગર જોવા મળ્યા છે. માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, એમપી પોતે જ માસ્ક વગર જોવા મળ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાયું. આ અંગે હાલમાં શું પ્રતિક્રિયાઓ આવી રહી છે? બિલકુલ વિદ્યાર્થા, રાજકીય પાર્ટીનો કાયગ્રો કોરોના. સુરતમાં બેકાબૂ છે, સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે બી 775 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી છે. હોળી અને ધૂળેટીને લઈને લોકો એકત્ર ન થવું, તહેવાર ન ઉજવવા માટે ખાસ ગાઈડલાઈનની જાહેરાત બાદ તંત્ર સતત વોચ રાખી રહ્યું છે. પણ જાણે સુરતમાં રાજકીય આગેવાનોને તો કદાચ આ ગાઈડલાઈન તંત્રએ બહાર પાડી છે તેનો અમલ કરવો નથી તેવું નક્કી કરીને બેઠા છે. દરરોજ એક પછી એક રાજકીય આગેવાનો ગાઈડલાઈન તોડતા હોય છે. ત્યારે સુરતના એમપી દર્શના જરદોશ ગઈકાલે પોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવી હતી, ત્યાં આગળ પોતે માસ્ક વગર પહોંચી ગયા હતા. ખાસ કરીને માસ્ક તો ઠીક, પણ ત્યાં આગળ મિત્રો સાથે સેલ્ફી ફોટા પડાવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયેલો હતો, એટલે કે સામાન્ય વ્યક્તિ માટે હોળી ધૂળેટીની ગાઈડલાઈન હતી, લોકો એકત્ર ન થવું. ત્યારે સુરતના એમપી માટે કદાચ આ ગાઈડલાઈન નથી, અને જે રીતે સુરતમાં કોરોના વકરી રહ્યો છે તેનો અંદાજ પણ એમપીને નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે આ સોસતા ફોટા પાડ્યા બાદ હવે આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે સામાન્ય વ્યક્તિઓને વાર તહેવાર ઉજવવાની મંજૂરી નથી, નહીં તો કદાચ આ પ્રકારની તહેવાર ઉજવે તો તેમના વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરતું હોય છે. જ્યારે રાજકીય આગેવાનો જે પ્રકારે ગાઈડલાઈનોનો ભંગ કરીને સતત પોતાની રીતે કહી શકાય કે તહેવાર ઉજવી રહ્યા છે, તેને લઈને સુરતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ, તે કીર્તે છે, સુરતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તે સ્વાભાવિક પણ છે. કારણ કે સામાન્ય લોકો માટે જો નિયમ હોય તો તે જ નિયમો રાજકીય આગેવાનો માટે પણ હોવા જોઈએ. દર્શનાબેન, જે પ્રકારે જોવા મળી રહ્યા છે, સેલ્ફી ખેંચાવી રહ્યા છે, માસ્ક નથી પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ પણ નથી દેખાઈ રહ્યું, ત્યારે એક જવાબદાર વ્યક્તિ આવી રીતે કેમ બેજવાબદાર બની શકે, તે સવાલ ઉઠવો પણ સ્વાભાવિક છે. બિલકુલ વિજાતા, સુરતમાં કોઈ પણ રાજકીય આગેવાનોએ મોટી મોટી વાર્તાઓ કરવા નીકળી પડતા હોય છે, લોકોને સલાહ સૂચન આપતા છે, પણ ચોક્કસ પોતે એ ગાઈડલાઈનનું પાલન નથી કરતું. થોડા સમય પહેલા સુરતના પ્રથમ નાગરિક શહેરના રસ્તા ઉપર નીકળી પડ્યા હતા, લોકોને ધમકાવતા જોવા મળ્યા હતા, પણ પોતે માસ્ક નથી પહેરતા તેનું શું? જોકે તેઓ પણ બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિના ઘરની બહાર બોર્ડ મારવામાં આવે છે કે આ આઇસોલેટ વોર્ડ વિસ્તાર છે, અહીંયા કોઈ પ્રવેશ કરવો નહીં. જ્યારે મેયર જયારે કોરોના પોઝિટિવ આવે તેમની ઘરની બહાર કોઈ પણ જાતના બોર્ડ મારવામાં નથી આવ્યા. એટલે કે નિયમ માત્ર સામાન્ય વ્યક્તિ માટે છે, દંડ સામાન્ય વ્યક્તિને કરવામાં આવે છે, રાજકીય આગેવાનોને કોઈ દંડ કરવામાં નથી આવતો. અને જે રીતે સોશિયલ મીડિયામાં જોક્સ ચાલી રહ્યા છે કે રાજકીય પાર્ટીનો કયાગ્રો કોરોના બેકાબુ છે, ચોક્કસ સુરતમાં બેકાબુ બનેલા કોરોના હોવા છતાં પણ રાજકીય આગેવાનો જાણે કોરોના સાથેના સંબંધો એમ કોઈ પણ જાતના નિયમો નથી પાડતા, અને તેમને કદાચ આ કોરોના નહીં અડે તેવી તેમનામાં કદાચ વિશ્વાસ હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ કીર્તેશ, આભાર તમામ માહિતી બદલ. તો સુરતમાં કોરોનાને રોકવા માટે તકેદારી વધારવામાં આવી રહી છે. સુપર સ્પ્રેડર્સના થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ. હેર સલૂનમાં પણ મનપાની ટીમ જ્યાં ટેસ્ટ કરવાને લઈને કામગીરી કરશે. 914 લોકોના કોરોના ટેસ્ટ કરાવાયા છે. 914 પૈકી 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલા અઠવા વિસ્તારના અઠવા ઝોનમાં સૌથી વધુ અસર જોવા મળી છે. તો ટેસ્ટિંગની જે સંખ્યા છે તે વધારવામાં આવી છે, અને સુપર સ્પ્રેડર ન બને તે માટે જે સલૂનમાં કામગીરી છે ટેસ્ટ કરવાની તે પણ શરૂ કરી દેવાઈ છે. તો 10 લોકો પોઝિટિવ આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ પણ સામે આવી રહી છે. એક ગોળ અને એકને કોળની જે નીતિ છે તે સામે આવી છે. સામાન્ય લોકોને કોરોના થતા તેમના ઘરે હોમ ક્વોરન્ટાઇન અને હોમ આઇસોલેશનના
स्टीकर लगावाया छे। जो कि गई काले मेयर ने कोरोना थयो, परंतु हजु सुधी तेमना घर पर आवो कोई ज स्टीकर नथी लगावायो। आम तो हाईकोर्ट ने कोई पण पॉजिटिव दर्दीना घर पर आ प्रकारनुं स्टीकर लगावानी जे मनाई छे ते फरमावी छे, अने हवे कोई पण शहेरमां आरोग्य विभाग आ रीते स्टीकर नथी लगावतुं। परंतु સુરતમાં હાઈકોર્ટના નિયમોનો ભંગ થતો તો જોવા મળ્યો, પરંતુ સાથે જ બેવડી નીતિ પણ સામે આવી છે। કારણ કે જો મેયરના ઘર પર સ્ટીકર ન લગાવી સુરત મહાનગરપાલિકા હાઈકોર્ટના આદેશને અનુસરતી હોય તો સામાન્ય નાગરિકોના ઘરે સ્ટીકર લગાવીને હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન શા માટે થઈ રહ્યું છે? સુરતમાં મનપાના શાસક પક્ષના નેતા અમિત રાજપૂત લોકોને જાગૃત કરવા નીકળ્યા। કોરોનામાં માસ્ક પહેરવા અને રસી લેવા માટે તેઓ નાગરિકોને અપીલ કરતા જોવા મળ્યા। જો કે ખાટલે મોટી ખોટ જે એ જોવા મળી છે કે ખુદ રાજપૂત અને તેમની સાથે જોડાયેલા તેમના સમર્થકોએ માસ્ક જ નથી પહેર્યું। જેમને સમજાવવામાં આવી રહ્યા હતા તેઓ માસ્ક સાથે જોવા મળ્યા, પરંતુ સમજાવનારમાં જ જાગૃતિનો અભાવ દેખાયો છે। भाई ये जो भी है आता है अपना वोटिंग कार्ड आधार कार्ड पान कार्ड लेके। જૂનાગઢના પૂર્વ એમએલએ સંક્રમિત થયા છે। મહેન્દ્ર મશરૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। મશરૂમ હાલમાં જ્યાં હોમ ક્વોરન્ટાઇન થયા છે અને પૂર્વ મેયર છે મહેન્દ્ર મશરૂ, તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જૂનાગઢના પૂર્વ એમએલએ સંક્રમિત થયા છે। એક પછી એક સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને તેમાં પણ રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે। મહેન્દ્ર મશરૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેઓ હાલમાં હોમ ક્વોરન્ટાઇન થયા છે। અને હવે વાત રંગોના ઉત્સવ ધૂળેટીની। મહેસાણાના વિસનગરમાં ધૂળેટીની અનોખી રીતે ઉજવણી દર વર્ષે થાય છે। અનોખી ધૂળેટી અને ધૂળેટીના દિવસે યોજાય છે ખાસડા યુદ્ધ। રંગોને બદલે જૂતા શાકભાજીથી ઉજવણી કરવાની પરંપરા છે। એકબીજા પર ફેંકાય છે જૂતા શાકભાજી, બે જૂથો પાડીને એકબીજા પર ફેંકવામાં આવે છે, એકબીજા પર જૂતા શાકભાજી ફેંકવામાં આવે છે। જૂતું વાગે તો વર્ષ સારું જાય તેવી પણ માન્યતા છે, અને રમત માટે વર્ષભર જૂના જૂતા ભેગા કરવામાં આવે છે, સાચવવામાં આવે છે। ખાસડા યુદ્ધ જે પરંપરા છે આ ખાસ ઉજવણી માટેની, અને તે પરંપરા આજે પણ જળવાઈ રહી છે। શાકભાજી અને જૂતા ફેંકવાની આ પરંપરા લોકો અનુસરી રહ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટ પર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। રિવરફ્રન્ટ પર કેટલાક ધૂળેટી રમતા દેખાયા। જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। અમદાવાદમાં નિયમોનો ભંગ થતો જોવા મળ્યો છે, સીપીના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે। રિવરફ્રન્ટ પર કેટલાક ધૂળેટી રમતા દેખાયા, ન્યૂઝ 18ના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। મહામારી વચ્ચે ધૂળેટીનો તહેવાર અને ધૂળેટીના તહેવારમાં રંગો ઉત્સવ ઉજવવાની તો જો કે સરકાર દ્વારા મનાઈ કરવામાં આવી હતી, પરંતુ આ ઉત્સવની અમદાવાદીઓ તો કેમ ભૂલી રમી ના શકે। કારણ કે અમદાવાદીઓ છે તે તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે, અને આજે પણ આપ જોઈ શકો છો કે જે યુથ છે તે આજે ધૂળેટીની વિશેષ ઉજવણી છે તે કરી રહ્યું છે। કારણ કે તેમના જે મિત્રો છે તેમની સાથે ઉજવણી કરી રહ્યું છે, એટલે કે આપણે સાથે યુથ છે વાત કરીશું કે જે રીતે સરકારે તો ના પાડી છે આજે, પરંતુ આપણે તહેવાર છે ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે, તમે લોકો એ કલર આજે કલર રંગો ઉત્સવ ઉજવ્યો જ છે, તો શું કહેશો? કંઈ નહીં, અમે રોજ સવારે પોલીસની ટ્રેનિંગ માટે દોડવા આવીએ છીએ, તો જે ભાઈબંધો છે બધા થોડું ઘણું કલર લઈને આવ્યા છીએ, થોડું ઘણું લગાવ્યા છે। એવું નથી કે જેમ દર વખતની જેમ બધા ભેગા થઈને એક બધું કરીએ એવી રીતે નથી, પણ નોર્મલ જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને થોડી ઘણી ધૂળેટી રમી છે। અત્યારે બીજા યુથ પણ રમી રહ્યા છે, આજે સરકારે મનાઈ કરી છે, તમારા ફેમિલી સાથે નહીં તો આજે જાહેર સ્થળો ઉપર બી રમવાની મનાઈ કરી છે, આપણે રમી રહ્યા છો? અમે અમારા ફ્રેન્ડ સર્કલ જોડે રમી રહ્યા છે, બસ આ જ છે, થોડાક સમય સુધી રમીને પછી છૂટા। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને બધી રીતે પાલન કરે છે બધા, એટલે અમે લોકો થોડીક સમય સુધી રમીને પછી બધા જતા રહે છે। સરકારે તો ના પાડી છે, ના પાડી છે, એટલા માટે પણ રમવું તો પડશે ને, રમ્યા વગર તો રહેશે નહીં કોઈ।
અત્યારે આપ જોઈ શકો છો કે રિવર ફ્રન્ટ છે અને ત્યાં જે યુથ સવારમાં મોર્નિંગ વોક કરવા માટે આવતું હોય છે તે અત્યારે જે રંગ છે તેનાથી અબીલ ગુલાલ છે તેના છોડો ઉડાડી એકબીજાને કલર રંગ કરી અને ઉજવણી કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે જે માહોલ હોય છે તે નથી જોવા મળ્યો. કેમેરામેન હરીશ શર્મા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ છે ત્યારે રાજકોટમાં પણ લોકો ઘરોમાં રહીને ઉજવણી કરી રહ્યા છે. ક્લબ ફાર્મ હાઉસને બદલે ઘરોમાં જ ઉજવણી કરી રહ્યા છે. ઘરમાં પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરતા લોકો જોવા મળ્યા. આ વર્ષે રેસકોર્સમાં ઉજવણી નહીં થાય તો શહેરના માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે બારે ટૂંકમાં ફ્રેન્ડ સર્કલ કે સાથે કોઈ સાથે રમી શકાય એમ ન હોય તો આ વખતે ફેમિલી સાથે જ હોળીનો ઉત્સવ ઘરે જ મનાવી અને આનંદ લઈએ છીએ. ધૂળેટીનો પર્વ એક શુકનવંતો પર્વ છે એટલે આપણે એને મિસ નથી કરતા, પણ ફેમિલી સાથે આપણે આ રીતે ઉજવણી કરી અને એક શુકન મનાવી લઈએ છીએ અને બધા જ આ રીતે પાલન કરે તો વધારે સારું રહે સરકારની ગાઈડલાઈન મુજબ. બહુ જ મિસ કરી છે કારણ કે અમે વોટર પાર્કમાં એવી રીતે બધે રમવા જતા હોય અને આ વખતે એ કાંઈ પણ થઈ શકે એમ નથી એટલે એ પણ બહુ મિસ થાય છે. અમદાવાદનું મંદિર દર્શન માટે ખુલ્લું રહ્યું છે. જગન્નાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહ્યું છે તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકાય છે. મંદિરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ છે તો ભગવાનને ગુલાલની છોડોથી રંગવામાં આવ્યા. દર વર્ષે ફાગના ગીતો પણ ગવાય છે. આ વર્ષે માત્ર ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. કોરોના મહામારીમાંથી જલ્દી મુક્તિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉત્સવ બંધ રાખેલા છે, પરંતુ ભક્તો જે ગાઈડલાઇન્સ છે સરકાર તરફથી એનું પાલન કરીને મંદિરમાં દર્શન કરી શકશે. મંદિર ખુલ્લું છે. અને સમાચારો સાથે આગળ વધીએ તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે.